गुड मॉर्निंग। तो आज सामाजिक विज्ञान એની અંદર આપણે આજે આ વિડિયોની અંદર સ્વાધ્યાયમાંથી છે એ પૂરવાની છે, જેની અંદર પહેલો પાઠ છે ચાલો ઇતિહાસ જાણીએ। તો દરેક વિદ્યાર્થીઓ પોતાની સ્વાધ્યાયપોથી નીકાળશે અને જે વિદ્યાર્થીઓએ સ્વાધ્યાયપોથી નથી લીધી તો એ લોકો સામાજિક વિજ્ઞાનનો ચોપડો છે એ બનાવીને એમાં આજે સ્વાધ્યાયપોથીના આન્સરો છે લખવાના છે। પછી જ્યારે તમે સ્વાધ્યાયપોથી ખરીદો ત્યારે તમારે એમાંથી લખવા થાય। એટલા માટે જે વિદ્યાર્થીઓ સાધી પૂરી નથી લીધી એ લોકો છે બુકની અંદર લખશે। અને સૌપ્રથમ આપણે ગયા લેક્ચરની અંદર પાઠ એ સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં છે એ પૂર્ણ કર્યો, એનું સ્વાધ્યાય બરાબર પાઠ એકનું સ્વાધ્યાય તમારે એસએસના ચોપડામાં લખવાનું છે। બધા વિદ્યાર્થીઓ મારી સાથે લખશો। બીજા નંબર છે ઇતિહાસ જાણવા માટેનો નીચે પૈકી કયો પ્રાચીન સ્ત્રોત નથી। અહી જો પ્રશ્નની અંદર ખાસ એક સૂચના છે કે કયો સ્ત્રોત નથી, કયો સ્ત્રોત છે એવું નથી કીધું, કયો સ્ત્રોત નથી। તો એની અંદર આપણને ઓપ્શન આપેલા છે અભિલેખો, તામ્રપત્ર, ભોજપત્ર અને વાહનો। તો એની અંદર બીજામાં આવશે ડી વાહનો। ત્રીજા નંબરનું છે નીચેનામાંથી ક્યાં લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે। તો એમાં આપણને ઓપ્શન આપેલા છે અભિલેખો, કાગળ પરના લખાણ, કાપડ પરના લખાણ અને વૃક્ષના પત્ર પર લખેલ લખાણ। તો એની અંદર આપણને આવશે એ શકો। ત્યારબાદ પાંચમા નંબરનો ઓપ્શન છે ઇનસ શબ્દને સંસ્કૃતમાં કયા શબ્દથી ઓળખવામાં
પર્સન આપેલા છે મેરી ઈસુ ખ્રિસ્ત પોપ અને એ અને ડી બરાબર તો એમાં આવશે બી ઓપ્શન ઈસુ ખ્રિસ્ત પછી પ્રશ્ન નંબર 2 નીચેની ખાલી જગ્યા યોગ્ય શબ્દ વડે પૂરો એમાં પહેલું છે રાજાઓ પોતાના આદેશો ખાલી જગ્યા ઉપર કોતરાવતા હતા તો એની અંદર આવશે પ્રશ્ન 2 છે એનો પહેલો જવાબ છે સિલા હું માત્ર એનું જ
જવાબ લખું છું એની અંદર પહેલો પ્રશ્ન છે Thank you.
લખવામાં આવે છે જેને ચાલો હવે જે વિદ્યાર્થી પાછળ રહી ગયા છે લખવામાં એ લોકો ફટાફટ એકવાર સ્ક્રીનશોટ લઈ લ્યો જેથી કરીને પાછળથી લખી શકો ફટાફટ એકવાર સ્ક્રીનશોટ લઈ લ્યો હવે જો હોમવર્કની અંદર આ પાંચ ટૂંકા પ્રશ્નો લખવાના અને વિકલ્પો ખાલી જગ્યાને
ઓકે તો આ વિડીયોની અંદર અહીં સુધી રાખીએ આગળનું નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું.